ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો સૌથી પ્રમુખ ગ્રંથ છે। આજથી લગભગ 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ આ જ્ઞાન પોતાના પ્રિય સખા અર્જુનને આપ્યો હતો। ગીતામાં કર્મ, અર્થ અને જીવન જીવવાનું અદ્ભુત જ્ઞાન આપવામાં આવેલું છે। ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ઘણી બધી શીખ આપી છે અને એની સાથે આપણી કમીઓ પણ બતાવી છે। ભગવદ્ ગીતાને દ્વાપર યુગના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણએ સંભળાવી હતી, ત્યારે તેમણે કલયુગની કેટલીક વાતો પણ કહી હતી। તેમની તે અદ્ભુત વાતો આજે 100% સાચી પડી રહી છે। તો ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની દુર્લભ વાતો જે તેમણે બતાવી હતી ભગવદ્ ગીતામાં। તેમણે કહ્યું હતું કે કલયુગમાં જે વ્યક્તિ પાસે જેટલો ધન હશે તે વ્યક્તિને ગુણી માનવામાં આવશે અને કાનૂન ન્યાય કેવળ એક શક્તિને આધારે જ નક્કી થશે। એ શક્તિ હશે ધનની શક્તિ। આ યુગમાં સ્ત્રી પુરુષ લગ્ન વગર કેવળ એકબીજામાં રુચિના કારણે સાથે રહેશે અને વેપારની સફળતા છળકપટ ઉપર નિર્ભર રહેશે। આ યુગમાં જે મનુષ્ય પૈસા ખર્ચવામાં અસમર્થ હશે તેને અદાલતમાં ન્યાય નહીં મળે। જે વ્યક્તિ બહુ જ ચાલાક અને સ્વાર્થી હશે તેને આ યુગમાં વિદ્વાન માનવામાં આવશે। લોકો ભૂખ, તરસ અને ઘણી બધી ચિંતાઓથી દુખી રહેશે। ઘણી બધી બીમારીઓ તેમને થઈ જશે કલયુગમાં, અને કલયુગમાં માણસની ઉંમર 20-30 વર્ષની જ રહી જશે। કલયુગમાં માણસની મૃત્યુનું કારણ ઘણા બધા રોગો અને તેની થયેલી બીમારીઓ હશે। લોકો દૂરના નદી તળાવોને તીર્થ સ્થાન માનશે, પરંતુ પોતાની પાસે રહેલા માતા પિતા નિંદા કરશે। માથા ઉપર મોટા મોટા વાળ રાખવાનું ચલણ વધી જશે અને મોટા મોટા વાળને જ સુંદરતાનું નામ આપવામાં આવશે અને ખાલી પેટ ભરવું જ લોકોનો એકમાત્ર લક્ષ્ય રહી જશે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે કલયુગ વિશે જણાવ્યું હતું એ 100% સાચું પડી રહ્યું છે। હમણાં જે વ્યક્તિ પાસે વધારે ધન હોય છે તેને ગુણી માનવામાં આવે છે અને હમણાં જે ન્યાય અને કાયદો છે એ પૈસાના આધારે જ નક્કી થાય છે, અને હમણાંના સ્ત્રી પુરુષ વગર લગ્ને કેવળ એકબીજામાં રુચિના કારણે સાથે રહે છે અને જેને આપણે લિવ ઇન રિલેશનશિપ કહીએ છીએ। હમણાં જે મનુષ્ય પાસે પૈસા હોય છે અને જે મનુષ્ય પૈસા ખર્ચવામાં અસમર્થ હોય છે તેને ન્યાય નથી મળતો, અને જે વ્યક્તિ આજના સમયમાં ચાલાક હોય છે તેને આ યુગમાં વિદ્વાન માનવામાં આવે છે। કલયુગમાં લોકો દૂરના જે નદી તળાવ હોય છે તેને તીર્થસ્થાનો માને છે અને પોતાની પાસે રહેલા માતા પિતાની નિંદા કરે છે અથવા ધૂતકારે છે, અને એટલે જ આજના આ સમયમાં વૃદ્ધાશ્રમો વધી ગયા છે। હવે આગળ જાણીએ ભગવાન શ્રી કૃષ્ણ કલયુગ વિશે શું કહે છે। ભગવાન શ્રી કૃષ્ણ કલયુગ વિશે એવું કહે છે કે કલયુગમાં ક્યારે વરસાદ નહીં થાય તો ક્યારેક ઘણી બધી ઠંડી પડશે, અને ક્યારેક ભીષણ ગરમી હશે, ક્યારેક આંધી તોફાન આવશે અને ક્યારેક સુનામી પણ આવશે। આ બધી પરિસ્થિતિઓથી લોકો પરેશાન થઈ જશે અને લોકોને ઘણું બધું નુકસાન પણ થશે। તો આવા હશે કલયુગના દિવસો જે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જણાવ્યા છે। આ યુગમાં જે વ્યક્તિ પાસે પૈસા નહીં હોય તેને અધર્મી અને અપવિત્ર અને બેકાર માનવામાં આવશે। લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે એક સમજોતો બનીને રહી જશે, અને લોકો સ્નાન કરીને સમજશે કે અંતર આત્માથી તેઓ શુદ્ધ થઈ ગયા છે। ધર્મ કર્મના કામો લોકોની સામે જ સારો બતાવવા માટે કરવામાં આવશે, એટલે કે પોતાનું સારું દેખાય એટલા માટે જ ધર્મ કર્મના કામો કરશે લોકો। અને આપણે જાણીએ છીએ કે હમણાંના જે મોટા મોટા પૈસાદાર વ્યક્તિઓ છે એ પોતાનું સારું દેખાડવા માટે ધર્મ કર્મના કામો કરે છે। પૃથ્વી ભ્રષ્ટ લોકોથી ભરાઈ જશે અને લોકો સત્તાને મેળવવા માટે એકબીજાનું ખૂન પણ કરશે। તો આજના સમયમાં આવા દિવસો આવી ગયા છે જે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યા છે। આજનું માનવી એવા એવા કાર્યો કરે છે જે પહેલા ક્યારે પણ નહોતો કરતો, અને આપણે બધા જાણીએ છીએ કે આજનું માનવી સત્તા મેળવવા માટે ખૂન પણ કરે છે, અને આજનું માનવી ભ્રષ્ટાચારી પણ બની ગયો છે। દુકાળ અને વધારે કોરોના કારણે લોકો પરેશાન થઈ જશે અને ઘર છોડીને રસ્તાઓ તથા પહાડો ઉપર રહેવા માટે મજબૂર થઈ જશે। સાથે જ લોકો માંસ, ફળફૂલ, જંગલી મધ જે જંગલમાં હોય છે તે મધ અને બીજ ખાવા માટે મજબૂર થશે। તો આવા હશે કલયુગના દિવસો જે ભગવદ્ ગીતામાં જણાવવામાં આવ્યા છે। જો કલયુગની ભગવાન શ્રી કૃષ્ણ મુજબ વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણએ જે વાતો કલયુગ વિશે જણાવી છે એ બધી 100% આજના સમયમાં
તેમાં સાચી પડી રહી છે। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે લોકો પાસે પૈસા નહીં હોય તેને અધર્મી સમજવામાં આવશે અને આજના સમયમાં આવું સમજે છે લોકો। જેની પાસે પૈસા નથી તેને અધર્મી માનવામાં આવે છે, તેને અપવિત્ર પણ માનવામાં આવે છે અને સાથે સાથે તેને બેકાર પણ માનવામાં આવે છે, અને જે લોકો પાસે પૈસા હોય છે તેને ધર્મી અને પવિત્ર માનવામાં આવે છે। હવે આપણે જાણીએ કલયુગના અંત વિશેની થોડીક વાતો જે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવી છે અને આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવેલી છે। શાસ્ત્રો અનુસાર ચાર યુગમાં કલયુગનું આયુષ્ય સૌથી ઓછું છે, એટલે કે 432,000 વર્ષનું જ છે। હાલ કલયુગનું આયુષ્ય 5,000 વર્ષ જેટલું થઈ ગયું છે, એટલે કે હજુ કલયુગ પૂરો થવામાં 427,000 વર્ષ બાકી છે। હાલ કલયુગ તેના પ્રથમ ચરણમાં છે। કલયુગનો અંત એટલો ભયાનક છે કે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ। કલયુગના અંતનો સમય નિકટ આવશે ત્યારે માનવીનું આયુષ્ય 20 વર્ષનું રહી જશે। આ પૃથ્વી ઉપર વસવાટ કરતા તમામ પશુ પક્ષીઓ તથા જીવજંતુઓનો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ પણ મનુષ્ય જ હશે। કલયુગના અંતિમ સમયગાળામાં માનવી અને પશુમાં કોઈ પ્રકારનું અંતર નહીં રહે। કલયુગના અંતિમ સમયે વ્યક્તિ 16 વર્ષની વયે વૃદ્ધ થઈ જશે તથા 20 વર્ષની આયુએ તેનું મૃત્યુ થઈ જશે। આ પૃથ્વીનો વિનાશ કોઈ પ્રલય, વાવાઝોડું, ભૂકંપ કે એના જેવી પ્રાકૃતિક આપત્તોના કારણે નહીં થાય, પરંતુ વધતા જતા ગરમીના પ્રમાણને લીધે થશે। કળિયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં પૃથ્વી ઉપર ગરમીનો પ્રમાણ એ હદ સુધી વધી જશે કે લોકો માટે સહન કરવું અશક્ય બનશે। સતયુગને એક સમયમાં સ્વર્ગ કહેવામાં આવતું હતું, પરંતુ આ યુગ પછી ઇન્સાન ધીરે ધીરે પતન તરફ વળતા ગયા। આજે સમય એટલો બધો વીતી ગયો છે કે ખુદ માણસ જ માણસનો દુશ્મન બની ગયો છે। લાલચ અને ક્રોધે માણસને સ્વાર્થી બનાવી દીધા છે। પરંતુ જ્યારે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી આ સંસારમાં જન્મ લેશે ત્યારે માણસની બુદ્ધિ પાસી આવી જશે। આ બધું એકદમ સત્ય પડશે, કેમ કે હાલમાં જે બની રહ્યું છે તે શાસ્ત્રોના ગ્રંથોમાં જે લખ્યું છે તેવું જ બની રહ્યું છે। હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ ગીતામાં સંસાર અને વ્યક્તિ સાથે જોડાયેલી ઘણી બધી એવી વાતો લખેલી છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ જણાવી છે, અને ભગવાન શ્રી કૃષ્ણએ જે જે જણાવ્યું છે એ બધું આજના સમયમાં 100% સાચું પડી રહ્યું છે। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો, અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને ઓન પણ કરી નાખજો, જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજે વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। અને મિત્રો, આજના આ વિડીયોને લાઇક અને શેર પણ કરજો જેથી કરીને આ માહિતી બધા લોકો સુધી પહોંચે। તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।